બાપુ તમને વચ્ચર લાવ્યો? હા બાપુ. શું વાત છે મફત બાપુ? આખી દુનિયા જાણે છે કે આપણી લંકાપુરી માં સચ્ચી વાત ની ખોટ નથી. ધન દોલત માન મરતબો વૈભવ, પણ એક જીવતી વાત ની ખામી છે બાપુ. નાનપણથી જ મને વાર્તા સાંભળવાની ટેવ નથી, સમજો? જે કઈ કેવું હોય ચોખ્ખે ચોખ્ખું કહી દે બાપુ. સીતા? હા, સીતા વગર આપણી લંકાપુરી અધૂરી અધૂરી લાગે છે બાપુ. દરેક સીતાની સાથે કોઈ ને કોઈ એક જગ્યાએ રામે જન્મ લીધો જાય છે. તું ક્યાં વિભીષણ બનીને વચમાં દાંડીઓ હલાવ્યા કરત બાપુ? તમે આ હરામખોર ને ઓળખતા નથી. એ ખાય છે આપણું અને ગાય છે બીજાનું. સમજો બાપુ, જવા દો જવા દો બાપુ. આ તમારી રતન પાર્થિવ આંખી રતનપુર ની રચના ઉપર હજી નથી પડી. રતનપુર ના વિજયસિંહ બાપુ ની એક ની એક કન્યા છે બાપુ. રતનપુર ના વિજયસિંહ ની પુત્રી રત્ન? રત્ન? હા બાપુ. અને બાપુ, મને તો લાગે છે કે સ્વયં ભગવાને પોતાના હાથે જ ઘડી આવ્યો એવું લાગે છે. જેને સુગંધી ફૂલ, તે સુગંધિત ફૂલ ની સુગંધ મારા શયન ખંડ માં પ્રસરવી જ જોઈએ બાપુ. આ કામ આપે આપના હાથે જ કરવું પડશે બાપુ. રોજ સાંજે આપના લંકાપુર ના પાદર માં મહાદેવ ના મંદિર પાસે તેમાંથી ઉપર દીવો મૂકવા આવે છે. આ કામ હું જાતે જ કરીશ. માણસ માટે સંકટ આવે ત્યારે જ માણસ આ જોશી ઘોઘારામ ને ગોતે. હા મહારાજ, આ તો બધું જાણો છો. આપણે જાણવું જ ને, આજે સંકટ ચતુર્થી છે. બોલ કન્યા, તારા કયા કષ્ટ નું નિવારણ કરી દઉં. મહારાજ, મારી માએ મારા લગ્ન ધન ની લાલચ માં આવીને એક દોહાર નક્કી કરી નાખ્યો છે. એમાંથી મને બચાવ. ઓહો, તે મારો હાથ પકડ્યો છે. ઓહો હો, તો પછી હવે જોઈ લે મારો પરચો. હાલ તારી માને, તારી માને સમજાવી દઉં. હાલ તારી મા પાસે તમારો હાથ તો પહેલેથી ઊંડો છે. એમનો તાટો હતો. તમારો આખો હાથ જોતા એમ લાગે છે જીરી, કે આ તારી માં તો પૈસા ની લાલચ માં આવીને તારા લગ્ન કરવા તૈયાર થઈ છે. તમને આ બધી વાત ની કેવી રીતે ખબર પડી? અરે મને ખબર ના પડે તો કોને ખબર પડે? હું જોશી છું. ડોશી આવશે અહીં જો ડોશી ના થનાર જમાઈ. મહારાજ, આ તમે કેમ જાણ્યું? અલે ભાઈ, હું તો જાણ્યું જ જાઉં ને. હું જોશી છું. ડોહા? ડોહો? હા, લાવો જાઉં તમારો હાથ. આ કયો છે, ડાબો કે જમણો? ડાબો. ડાબો છે, જમણો દો ને. હા, મુઠી ખોલો. ખોલો. હા, બંધ મુઠી માં ભાગ્ય જોવાય નહીં. ખોલો. ઓહો, તમારો હાથ તો ટાઢો નથી, તમારો હાથ તો ઊંડો નથી, મધ્યમ મધ્યમ છે. મધ્યમ મધ્યમ. હા, તમારો લાવો જો. આહા, તમારો તો હજી ટાઢો બોર છે. તમારો હાથ. ઓહો, બે ને મંગળ બળવાન છે. તમારે મંગળ બળવાન છે અને તમારે મંગળ બળવાન છે. એટલે બે ને મંગળ બળવાન હોય તો બે માંથી એક નું મૃત્યુ નિશ્ચિત. સાંભળી લે ડોહા. ડોહો? હે મહારાજ, મને ડોહો ડોહો કહો માં ભલે. ત્યારે કાકા. કાકો? હા, ગરજે તો કેવા જ પડે ને. વાંધો નહીં, જેની ગરજ હોય ને એને કાકા કેવા પડે. અને જુઓ કાકા, આ તમારો મંગળ ભગવાન હતો ને, એટલે તમારી આગલી પત્ની ગુજરી ગઈ. પણ આ જીવી નો મંગળ અતિ અતિ બળવાન છે, એટલે તમારું મૃત્યુ નિશ્ચિત છે. હા મહારાજ, આનો કઈ ઉપાય બતાવો ને. ઉપાય? ઉપાય છે. પણ તું ચિંતા ન કર, જે કઈ ઉપાય થશે એમાં સારો તો ઉધાર જ થશે. ડોશી, ડોહા, ડોહા નહીં કાકા, તમારે એક મહાયજ્ઞ કરાવવો પડશે. જે યજ્ઞમાં સવામણ ઘી, ચાર સાડી, ચાર પટોળા અને ચાર થાન કોરું કાપડ જોઈશે.
લે આ પૈસા, જો તો જોઈએ કે મારા જીવ માટે કરજો. હા જરૂર છે, જરૂર છે. અને કળતા કાકા, તમે કાકા અમારા માટે કરજો કાકા. હા જરૂર છે, મન માટે. અને કાળા તલ લાવજો. હા કાળા તલ નો હોમ કરીશ તમારે માટે, અને ધોળા તલ નો હોમ કરીશ દોશી માટે, અને લાલ તલ નો હોમ કરીશ જીવી માટે. બોલો બીજો કઈ વાત. તમે એ નિરાશ રાખજો, આ જીવ છે ને એ તમારી જીવાદોરી સલામત રહે છે. વાહ 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 ભાગીદાર ભગવાન, અડધો અરજ થઈ ગયો. જાઓ ભાગીદાર ભગવાન, જીવ આપણો જામી ગયો હવે. આમ ચોરી સુધી એકબીજાને મળતા રહેશે ત્યાં સુધી આપણા પવિત્ર પ્રેમ ને ભાગ્ય પોતાની કસોટી ઉપર કસી ન લે ત્યાં સુધી. આપણે જોગ વિજોગ ના તાંતણે બંધાયેલા. તારા વગર મારું ઘર મહાન જેવું લાગે છે. મફતલાલ તું આવી ગઈ. તમે મને નથી ઓળખતા, હું તમારી પહેલી પત્ની માઈ તો મરી ગઈ છું. તું આઈશા તું પાછી આવીને બેઠો.
મારો બાપ એ તો મરી ગયા ને ગુજરી ગયેલો છો પણ મને તારી વહુએ ફરિયાદ કરી કે તું બીજા લગ્ન કરવા તૈયાર થયો છે એટલે તને વધવા મારે ભૂત લોક માંથી આવવું પડ્યું અલ્યા ડફો આ હું મરી ગયા પછી તારી માએ બીજા લગ્ન કર્યા હતા નહોતા કર્યા એમ જ તારી વહુ પણ ભલી છે એ પણ ઈચ્છે છે કે તું અમારી પાસે આવી જા નાના બાપા મને અહીંયા લેવા જો અને નહીં માંડી વાળે તો કાં તો અમારે દેવી ને અહીં રહેવું પડશે અથવા તને અમારી સાથે લઈ જવું પડશે બોલ મંજૂર છે મને મંજૂર છે જીવ્યા યાર હું લગ્ન નહીં કરું ચાલો હવે આપણે આપણા ભૂત લોક માં અરે ભૂપતસિંહ નું નામ સાંભળતા તો 20-20 ગામ ની છોરીઓ ઘરે પડતી આવે છે છોરી ભૂપત ભલો માગતો હોત તો મારા મૂકી દે મારા મેળવો હોત તો આલે સુકરવા આવત અરે સિંહ ને દૂધ ધારે રાજપુતાની ની શક્તિ થી તો અજાણ લાગે છે ભૂપત નું નામ સાંભળતા તો સતી માતા પણ આડે નહીં આવે હવે તો આ ચીજો પત્તો નેમ મતા તને તારી મોત બોલાવ ચિંતા કરે લગરા ભગત તારા ભગા હવે તો તારો બીજો પગ પણ તોડવો પડશે મને શક્તિ દઈ કેવા પાપીઓને ભુલાવી શકું માં એક નિર્દોષ આપણાનો જીવ બચાવી શકું માં Thank you.
પછી ભલે મારે શિવ ધનુષ ને બદલે મફત એની કમર તોડવી પડે, એના હાથ પગ તોડવા પડે, પણ પલડું ન તોડતી. અરે આ દલડા પછી શું વીતી રહ્યું છે તું ક્યાંથી કહું? તું તો આ તાટલું કહી ગયો, પણ એ મર્યાદાએ મને મારી નાખી છે. મને તરફ એની પાખડીની જેમ પલાળી નાખ્યું છે. હું ભીંજાઈ ગયેલા કાગડા જેવો થઈ ગયો છું. આ હું તમને હનુમાનની જેમ ભયું ફાળીને સંતુલિત બતાડું. હા હું એમને મોતી નું માથું કાપી આપણને જુદા થવા માટે ચેતવણી આપી છે. પણ એ મૂંગા પ્રાણી ભૂપતસિંહ શું બગાડ્યું હતું? મોતી માણસ કરતા પણ વધુ સારો સાથી હતો, એટલે એને એનું માથું કાપી મારાથી બદલો લીધો. મેં પણ શ્રમ ખાધા છે રત્ના, કે જે રીતે ભૂપતસિંહે મોતીનું માથું કાપી નાખ્યું છે એ જ રીતે હું પણ એનું માથું કાપી નાખીશ. ધાવણ ખાવ્યું છે, આમાં હું તમારી સાથે છું. દેવરા તો ફિકર ન કર, હું તમને કહી રહી છું. જુઓ આજે વર્ષ સાવિત્રીનો તહેવાર છે, બધી કુંવારી કન્યાઓ ખુશી ખુશી પોતાના માટે મન ગમતું વર માગે છે. મારું પણ વ્રત છે, પણ તમે મોડા. અરે હા, હસો હસો ને હસો ને, તમને મારા સમજે. અરે મારી ભંડોળી, મને શું ખબર શું રાખી પ્રતિમા? તો આ ગૌરી સંતાડું હશે, મને પણ ખબર નથી. Thank you.
તમે બેસો મકાન માં
પગે ના મૂકું. તમે દેખો ને એમાં તમારું ભડું છે. તમે બેજના એમ હા ના કરશો તો હું આ થયો કામરૂ દેશ માં પાછો. હું મારા મારના સસરા અને મારી માના છોકરાને હું સમજાવી પણ સરકાર થઈ જાય તો તમે ચિંતા ના કરો મારા મફતલાલ. આ ભુવાજી છે ને પણ દીકરી માં તું તારે 17,000 સાચવ્યા કર અને બાકી નું બધું હું સંતાન માં સંભાળી લઈશ. ચાલ સુંદર ઠાકોર વિજયસિંહ. હા બાપા. ઠાકોર પુષ્પની કળીમાં અને કન્યામાં કોઈ ફરક નથી. એ કળીને રામના ચરણોમાં મૂકો કે પછી એ કળીનો હાર બનાવી અને રાવણના ગળામાં પહેરાવો સહન કરી લે છે. કઈ શું બોલી શકે મતલબ ઈજ કે ઠાકોર પુષ્પને રત્ન લાયક નથી. રત્ન તો સર્જાય છે દેવડા માટે અને એ રસ્તાને દેવોને કોઈ ખુદા નહીં કરી શકે. ઠાકોર એ વિધાતા પણ બહુ સારી રીતે જાણે છે અને વિધાતાના વિધાનને કોઈ નથી બદલી શક્યું કે કોઈ નહીં બદલી શકે કે કોઈ નથી બદલી શકતો. શાંત કરો અને શાંત ચિત્તે વિચાર કરો ઠાકોર. શાંત ચિત્તે વિચાર કરો. શાંત ચિત્તે વિચાર કરો. આપણા પર કેવા ભાગ્ય છે? અરે ભાગ નથી અભાગ છે. આ દુનિયાના પ્રેમ જો બાગ બગીચામાં બેસીને પ્રેમ કરે, કોઈ નદી કિનારે પ્રેમ કરે, અરે પહાડની ટોચ પર ચડીને પ્રેમ કરે, કોઈ રાજમહેલના ઝૂલામાં તે ઝૂલતા ઝૂલતા પ્રેમ કરે અને આપણે દેજેના સીતે મસાણની સીતા માતા ચડીને પ્રેમ કરી છે. ચિતાનું લાકડું વાગ્યું. આપણે ચિતા માટે ચડ્યા નથી, આપણને ચડાવવામાં આવ્યા છે. આ સેડે કળાએ ખીલેલ ચાંદની કામના જોઈને કહી કે કોઈ ઉધી આત્મ નહીં. હું તો કહું છું કે ઝટ આટલી જાજો જેથી આપણા પ્રેમને એની નજર ન લાગે. એની શું નજર લાગશે? જગત આખાની નજર દેવરાને રચના પર હશે. જગત જોતું હશે અને આપણું મધુર મિલન થશે. મિલનના સપના જોઈ રહેલી છું એ કેમ ભૂલી જાય છે? પ્રેમના પેટાળમાં વિયોગનો દાવાનો સ્વસ્થ હોય. આપણું પાવર પ્રેમ પાર ઉઠી જાય. ક્યાંય એવું નથી કે આ જગત આપણને પાર ન પડવાય. સાચા પ્રેમીને કોઈ નહીં રોકી શકે દેવું. મારા હાથમાં તો આખરે પોહર તારા નામનું દર્શન કરી આપણા સંતાન પ્રેમ પ્રયોગને આજે 10 દિવસ પૂરા થાય છે. મને લાગે છે કે ઓલો મફતિયો ના આવી ચડે. અરે દાનો નો વિચાર કરો એટલે હાજર હજુ પેલો આવી રહ્યો છે. છુપાઈ જા અને વખત આવે એની બાયડી નું ભૂત થઈને પગટ થાજે. ભૂતરી થઈને પગટ થાજે. દાદા જલ્દી છુપાઈ લે. જય ભૈરવ નો, જય લંગર નો, જય દિગંબર નો, જય કાલી, જય ભૈરવનાથ, પ્રેમનાથ, ભૂતનાથ. બોલ ચાલે છે મફતિયાની દિવાળી? અરે મારા આ મફતિયાને દિવાળી ના બદલે તો મારો દિવાળો નીકળી ગયો. મફતિયા હું 11 દિવસ ને બદલે 10મા દિવસે આવીને ટપજો. આવું જ પડે ને મહારાજ. મારી મરેલી બાયડી અને આ મરેલો બાપ બે ભૂત તેને મને વહી ગયા છે. મારો છુટકારો પડાવો. પણ તું જીવતો છો કે મરેલો? હું તો જીવતો છું. જીવતો છો? જીવતો છો? છુટકારો
હડતાલ ઉપર ઉતરી ગયા છે. હડતાલ ઉપર? હા, અને અહીં દટાયેલા બધા જ મરદા સામૂહિક રજા માટે ઉતરી ગયા છે. નવનાથ, હા બોલો. એકનાથ, મહાનમાં રજાઓ એ પડે છે? અરે ભાઈ, અહીનું કામકાજ કચેરી ની જેમ ચાલે છે, મરદા પણ રજા માટે ઉતરે છે. મારા ગમે એમ થાય, પણ મારું કામ કરી દો. તમારું કામ કરી દઉં, તમે સીધી રીતે નહીં જાઓ, તો તમને આડી રીતે મોકલવા પડશે. ચંદુકે 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 પરત થાવ, અને આ માથે પડેલ મફતલાની શાન ઠેકાણે લાવો. જય ચંદુકે, જય ચંદુકે, જય ચંદુકે. ગભરાઓ, ગોરી મોરી બધું કરી દઉં ચોપાટ. ના ગભરાઓ, ગોરી મોરી બધું કરી દઉં ચોપટ. કરી નાખું આ મફતલાલ એક મિનિટ ના પોપટ. તને બટુકડી ઇંગલી બનાવી રાખું સદા સંગત. મને પડમ Oh,
નથી પરણવું ભાઈના રે પકડ્યા મેં તો કાન અરે નથી પરણવું ભાઈના રે પકડ્યા મેં તો કાન અરે કોણ જાણે ચાચી માને રાજા પ્રેમ નવા છોડી દે અરે છોડી દે આ છોકરી મન કહ્યું કે ભૈરવ નાથ મને પડે શું વાતો કરે છે તું? હા અરે પ્રભુ આપણા પ્રેમ ની રક્ષા કરશે. અત્યારનો જીવ લેવો મૂંગા પ્રાણી આ માતા ને જીવતો રહેવા દેવો એ થી મોટો ગુનો છે. હું જાણું છું કે આ ભૂપત શ્રી નરાધમ રાક્ષસ છે, પણ એને જવા દે.